चाइनीज फूडलामां आपनुं स्वागत छे। આજે આપણે બનાવવાના છીએ વિન્ટર સ્પેશિયલ ગુંદના લાડુ। શિયાળામાં બધા જ વસાણા ખાવા ખૂબ જ જરૂરી છે અને અત્યંત લાભદાયક પણ અને સાથે જ સ્વાદિષ્ટ પણ હોય છે। અહીં આપણે બનાવવાના છે ગુંદના લાડુ। એ ઉપરાંત બીજા ઘણા બધા વસાણા છે, જેમ કે અડદિયું છે, મેથી પાક છે, રાબ છે, હરીરા છે। હરીરાની રેસીપી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને મળી જશે અને ઉપર સજેશનમાં આવી મળી જશે। ચાલો આપણે જોઈએ કે ગુંદના લાડુ કેવી રીતે બનાવવા। ઇન્ગ્રેડિયન્ટ્સ નો ડાઉન કરી લો। સૌથી પહેલા અહીંયા 3200 સૂંઠ, ગંઠોડા, ખસખસ, ટોપરાની છીણ, બદામ, કાજુ, ગોળ અને ગુંદ લીધો છે। ઘીનો પ્રમાણ ઇન્ગ્રેડિયન્ટ્સમાં નોટ કરી લો અને બીજું થોડું થોડું કરીને ઘી આપણે જરૂરિયાત પ્રમાણે લેતા જઈશું। ગુંદને પણ આપણે બેચીસમાં ફ્રાય કરીશું। ગુંદ બહુ જ સારી રીતે ફૂલી ગયું છે, પફી થઈ જાય એટલે પછી એને કાઢી લેવાનું। એવી જ રીતે બધા ગુંદને ફ્રાય કરી લેવાનું અને પછી બદામને બી ફ્રાય કરવાનું 2-3 મિનિટ સુધી। અને પછી કાજુને પણ એવી રીતે, એનાથી એનો સ્વાદ નીકળી આવશે। હવે લોટને શેકવા માટે ઘી આપણે લઈશું। ગુંદ આપણે 250 ગ્રામ લીધી છે, એ પ્રમાણે લોટ આપણે 600-700 ગ્રામની આસપાસ લીધો છે। તમે એનો પ્રપોર્શન તમારી રીતે ઓછો વધતો કરી શકો છો। અહીંયા તમે ઘી તમારી રીતે ઓછું વધતું નાખી શકો છો, શેકવા માટે જેટલું જરૂરી હોય એ પ્રમાણે। લોટનો કલર ચેન્જ થાય, બરોબર સ્મેલ આવે એટલે પછી ત્યાં સુધી શેકવાનું। લોટ શેકાય છે ત્યાં સુધી ગુંદને આપણે બેચીસમાં ગ્રાઇન્ડ કરી લઈએ। આ જુઓ, લોટ એકદમ બરાબર શેકાઈ ગયો છે। અહીંયા મેં ઘી બહુ બધું નથી લીધું, હું લાસ્ટમાં જ્યારે લાડવા કરવાના હોય ત્યારે ઘી થોડુંક એડ કરીશ। હવે એક પરાતમાં લોટ કાઢી લો, એની અંદર આપણે ગ્રાઇન્ડ કરેલું ગુંદ નાખીશું। પછી ખસખસ, મેં અહીંયા 2 ટેબલસ્પૂન લીધી છે, તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો। એવી જ રીતે ટોપરાની છીણ પણ 2 ટેબલસ્પૂન ટોપરું, તમારી પાસે ટોપરાની છીણ ન હોય ટોપરું હોય તેને શેકીને પછી ગ્રાઇન્ડ કરી નાખો। એવી જ રીતે ગંઠોડાનો પાવડર, સૂંઠનો પાવડર અને આ 3200 જે પેકેટ રેડીમેડ પેકેટ આવે છે એ કતરેલો ગોળ, બધી જ વસ્તુને બરાબર પહેલા એકવાર ચમચીથી હલાવી લો, કારણ કે હજી લોટ ગરમ છે। લોટને થોડો ઠંડો થવા દયા પછી થોડુંક ઘી ઉમેરો, ઘી રૂમ ટેમ્પરેચર વાળું ઉમેરજો, ઠંડુ ના ઉમેરતા, ગરમ હશે થોડુંક તો ચાલશે। પછી બરાબરથી મિક્સ કરી લો, તમને ઘી ઓછું લાગતું હોય તો વધારે લઈ શકો છો। અહીંયા અમે કકરો લોટ લીધો છે જેથી ઘી થોડુંક વધારે જરૂર પડે છે। તમે ભાખરીનો લોટ જે હોય એ લઈ શકો છો, અમે એના કરતાં થોડોક જાડો લીધો છે। આ જો લાડુ ખૂબ સરસ બન્યો છે, એવી જ રીતે બીજા લાડુ પણ આપણે બનાવી દેવાના। તો શિયાળામાં ખૂબ વસાણા ખાઓ અને હેલ્ધી રહો। સ્ટે ટ્યુન ફોર મોર વિડીયો। જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો બીજા લોકો જોડે જરૂરથી શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।